गुड मॉर्निंग फ्रेंड्स, आज ના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્રની અંદર છેલ્લે લાસ્ટ પેર પાસે અને ફિશર આના જે આપણે દાખલાઓ છે એમાં એક દાખલો આપણે ઉદાહરણ સ્વરૂપે જોયો તો આજે જે આપણે ઉદાહરણ જોઈએ છીએ ઉદાહરણ નંબર 13 કે જેની અંદર ફેરફાર વાળો દાખલો છે. ફેરફાર એટલે છે કે તમારે જે એકમ આપેલો છે એ એકમ અને જે જથ્થો આપેલો છે એ જથ્થો એ બંનેના એકમોને સમાન કરવાના છે અને ત્યાર પછી ફેરફાર કરી અને પછી તમારે દાખલાની અંદર કિંમતો બધી મૂકવાની રહેશે. તો આપણા ફેરફાર કઈ રીતે થશે એ તમારે ખાસ જોવાનું છે. તો સૌપ્રથમ આપણે જોશું રકમની અંદર. રકમમાં આ રીતે આપેલું છે કે નીચે આપેલ માહિતી પરથી વર્ષ 2015 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2016 માટે લાસ્ટ પે પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. હવે રકમ તમારે તમારી પાસે રાખીને આ વિડીયોને ખાસ ઓબ્ઝર્વ કરવાનો છે, કારણ કે મેં રકમ નથી લખી, ડાયરેક્ટ ફેરફાર જે છે એ તમને હું સમજાવીશ રકમ ઉપરથી. એટલે બધાએ લેક્ચર જોતા જોતા રકમ સામે રાખી અને એ ફેરફારોને સમજવાના છે, તો જ તમને આ દાખલાની રકમ જે છે અથવા દાખલાની આખી મેથડ જે છે સમજાશે. હવે પહેલું તમે જુઓ, વસ્તુ એ માટે એકમમાં તમને આપેલું છે 20 કેજી અને એની સામે ભાવનું કોલમ અને જથ્થાનું કોલમ વર્ષ 2015 અને વર્ષ 2016 બંને માટે આપેલું છે. તો સૌપ્રથમ અહીંયા પહેલું જે ફેરફાર છે એને સમજાવવા માટે અહીં હું રફ ગણતરી તમને સમજાવું છું. આ રીતે આપેલું છે એકમ કે જે આપ્યું છે 20 કેજી અને તમારે ડાયરેક્ટ જોવાનું છે કયા કોલમમાં, તો કે જથ્થાના કોલમ. હવે જથ્થાના કોલમની અંદર તમે જોશો તો બે વસ્તુ અહીંયા આપેલું છે, 5 કેજી 2015 માટે અને 8 કેજી 2016 માટે. તો ચેન્જીસ જે છે, ફેરફાર છે, કઈ રીતે થશે તમારે આ રીતે ટેલી કરવાનું છે. એકમને કમ્પેર કરવાના છે. તમે ત્રણે એકમને જોશો તો કેજી કેજી કેજી, કિલોગ્રામ કિલોગ્રામ કિલોગ્રામ, એટલે કે એકમ અને જે જથ્થાની અંદર એકમ આપેલો છે બંને કેવા છે સરખા. એટલે આની ઉપરથી યાદ રાખવાનું, જો ત્રણેય એકમ સરખા હોય, જથ્થાનો એકમ અને એકમના કોલમની અંદર જે તમને એકમ આપેલો હોય બંને જો સરખા હોય તો ફેરફાર કેમાં થશે, ભાવની અંદર. અને ભાવની અંદર ફેરફાર કઈ રીતે થશે, તો અહીંયા આપણે ગણતરી કરીએ તો આ રીતે ભાવની અંદર ફેરફાર થશે. ભાવના કોલમની અંદર તમને આપ્યા છે 300 આ રીતે, બીજા આપ્યા છે તો કે 440. તો આ ભાવની અંદર ફેરફાર કઈ રીતે કરવાનો, તો કે આ એકમના કોલમમાં અહીંયા જે રકમ આપી હોય એનો ભાગાકાર તમારે બંનેની સાથે કરવાનો. એટલે ભાવની અંદર આ રીતે ફેરફાર થશે. 300 રૂપિયાનો ભાગાકાર, 300નો ભાગાકાર કોની સાથે કરવાનો થશે, 20ની સાથે. 440નો ભાગાકાર કોની સાથે થશે, 20ની સાથે. કઈ રીતે આખી પેટર્ન પહેલેથી એકવાર આપણે સમજીએ છીએ. એકમ જે આપ્યો છે 20 કેજી આપ્યો છે, જથ્થો આપેલો છે એ પણ કેમાં આપ્યો છે, કેજીમાં છે. એનો મતલબ શું થાય, કેજી 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 એટલે કે ત્રણેય જગ્યાએ એકમ સરખા છે, તો ફેરફાર કોણમાં કરવાનો થાય, ભાવની અંદર. કઈ રીતે ફેરફાર કરવાનો, તો કે અહીંયા એકમના કોલમમાં અહીંયા જે રકમ આપી છે એને ત્રણેય સાથે એની સાથે ભાગાકાર કરવાનો. હવે એ બંને ફેરફાર આપણે ક્યાં કરવાના છે, ભાવની અંદર. તો આપણે જે કોલમ બનાવવાના હોય રકમના કોલમ, તો એની અંદર આધાર વર્ષનો ભાવ એટલે કેટલો આપેલો છે, 300. તો લખાશે 300/20, એટલે ન્યા જવાબ કેટલો આવશે, તો કે 15. બરોબર છે, 0 0 કેન્સલ, 15 × 3 અહીં જવાબ આવશે 15. એ જ રીતે 2016 નો ભાવ જે છે એ પાયો, તો કે 440 એનો ભાગાકાર 20ની સાથે, તો ન્યા જવાબ આવશે 22. જથ્થો જે છે એમાં કાંઈ પણ ફેરફાર નહીં થાય, તો જથ્થો જે છે એનો લખવાનો 2015ની અંદર જથ્થો છે 5 અને અહીં લખવાનું 5 કેજી અને 2016માં કેટલો જથ્થો આપ્યો છે, તો કે 8 કેજી. ફેરફારને ખાસ તમારે સમજવાના છે, જો ફેરફારને સમજાશે નહીં તો તમે આ જે ફેરફારને આધારે તમારે જે કોલમ તૈયાર કરવાનો હોય એ કોલમ તમને યાદ રહેશે નહીં. એટલે ખાસ યાદ રાખવાનું છે કે ફેરફાર કઈ રીતે થાય છે. બીજું જે છે બી વસ્તુ માટે, ત્યાં તમને ક્વિન્ટલ એકમ આપેલ છે. યાદ રાખવાનું, ક્વિન્ટલ જે આપ્યા હોય એની બાજુમાં લખી જ નાખવાનું 100 કેજી. 100 કેજી એટલે શું થાય, ક્વિન્ટલ. એક ક્વિન્ટલ એટલે કેટલા થશે, 100 કેજી. એટલે યાદ રાખવાનું, જ્યારે પણ ક્વિન્ટલ દેખાય તો ડાયરેક્ટ તમારે ફેરફાર જે છે એ કરી નાખવાનું. શું લખી નાખવાનું, 100 કેજી. હવે એ ફેરફારને આપણે અહીંયા સમજીએ કઈ રીતે થાય છે. ક્વિન્ટલ છે એટલે ડાયરેક્ટ લખી નાખવું કેટલા, 100 કેજી. એના જથ્થામાં તમે જુઓ, ત્યાં તમને આપ્યા છે 10 કેજી અને 15 કેજી.
અહીંયા પણ તમે જોઈ શકો ભાગ સોરી એકમ એકમ અને એકમ બધી જગ્યાએ ત્રણ અસર કોઈ એકમ છે કેજી કેજી અને કેજી તો ફેરફાર કોનામાં થશે તો કે ભાવ ની અંદર ફેરફાર થશે કઈ રીતે તો કે ભાવ તમને આપ્યો છે 500 અને 700 આ રીતે તમને ભાવ અહીંયા આપ્યો છે 500 અને 700 તો એનો ભાગાકાર અહીંયા 100 કેજી આપ્યા છે તો એની સાથે તમારે ફેરફાર ભાગાકાર જે કરવાનો છે આ રીતે અહીં વસ્તુ આપણે બીજા ઉદાહરણમાં પણ ફેરફાર કરશું જથ્થો છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં અહીંયા લખવાનું પહેલા આપેલા છે 500 નો ભાગાકાર 100 ની સાથે એટલે આવશે 5 અને અહીંયા આવશે 700 તો એનો ભાગાકાર 100 ની સાથે તો આવશે 7 એકમમાં કોઈ જથ્થામાં કોઈ પણ જાતનો ફેરફાર નથી એટલે લખાશે 10 કેજી અને લખાશે 15 કેજી બે વસ્તુની અંદર બે ફેરફારો હતા એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે ત્યારબાદ ત્રીજું જે આપેલું છે એની અંદર તમે જોશો કિલોગ્રામ આપ્યા છે અને જથ્થો આપ્યો છે ગ્રામમાં આપ્યો છે એટલે આ ત્રીજો ફેરફાર તમારે ખાસ સમજવાનો છે અહીંયા તમને આપેલું છે કેજી અને જે જથ્થો આપ્યો છે એમાં તમને આપ્યું છે 1200 ગ્રામ અને 2000 ગ્રામ અને ભાવ આપેલો છે 60 અને 75 ગ્રામમાં તો એ ગ્રામમાં જે આપ્યો છે જથ્થો એને કેમાં કન્વર્ટ કરવાનો કિલોગ્રામમાં હવે સિમ્પલ લોજિક છે કોઈ દિવસ તમે ખરીદી કરવા ગયા હોય તમને ખબર હોય કોઈ પણ વસ્તુ ખરીદી કરવા ગયા તો તમને ખબર હશે કે 1 કિલોગ્રામ કેટલા થાય છે 1000 ગ્રામ તો આપણે જથ્થાને કિલોમાં ફેરવવું તો આપેલા ગ્રામને કેમાં કન્વર્ટ કરવા પડે કેજીમાં અને કઈ રીતે કન્વર્ટ કરશું દાખલા તરીકે તમને અહીંયા 1000 ગ્રામ આપ્યું હોય 1000 ગ્રામ હોય તો કેટલા કેજી થાય કે 1 કેજી અહીંયા તમને આપ્યા છે 1200 ગ્રામ અને અહીંયા આપ્યા છે 2000 ગ્રામ તો આ બંનેનો ભાગાકાર કોની આને કરવાનો 1000ની સાથે શું કામ 1000 આવે છે કારણ કે ગ્રામને કેમાં કન્વર્ટ કરવાના છે કેજીમાં બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે જો તમને બેઝિક થોડુંક ખબર હોય આપણે વ્યવહારમાં બધી ખરીદી કરતા જ હોય છે જો એટલું બેઝિક નોલેજ હોય તો આવા ફેરફારની અંદર કોઈ તકલીફ પડવી પડે નહીં આગળ આપણે જોઈએ ફેરફારમાં તો ભાવ જે છે એમાં કોઈ પણ ફેરફાર થશે નહીં 60 અને 75 તો એમને લખી નાખવાના છે 60 અને અહીંયા લખી નાખવાના છે 75 ફેરફાર કેમાં થશે જથ્થામાં અને લખાશે કઈ રીતે તો કે 1200 ભાગ્યા 1000 તો અહીંયા જવાબ આવશે 1.2 કેજી અને સેમ વસ્તુ અહીંયા જથ્થામાં ફેરફાર થશે 2000 ગ્રામ આપ્યા છે એનો ભાગાકાર 1000 સાથે એટલે કેટલા થઈ જશે તો કે 2 કેજી ક્લિયર આ બેઝિક વસ્તુ હતી જે તમારે ફેરફાર કરવાનો હતો ત્રણ બાબતો ત્રણ વસ્તુ જોઈએ અને ત્રણ ફેરફારો આપણે જોયા ત્યારબાદ જે ચોથી વસ્તુ આપી છે એમાં મીટરમાં તમને આપ્યું છે એ આપણે અહીં સમજી લઈએ ચોથી વસ્તુ માટે ચોથી વસ્તુમાં તમને કીધેલું છે મીટર અને જે જથ્થો આપ્યો છે એ પણ મીટરમાં જ આપ્યો છે આ રીતે આપ્યું છે એકમ જે છે એ મીટર છે જથ્થાની અંદર આપણે જોઈએ તો 15 મીટર અને 25 મીટર 15 મીટર અને 25 મીટર જ્યારે ભાવ છે એ 14.25 અને 15 14.25 અને 15 હવે અહીંયા તમે જોશો તો એકમ સરખો છે મીટર મીટર અને મીટર તો જનરલી આપણે ભાવમાં ફેરફાર કરવાનો હોય પણ અહીંયા તમે જો અહીંયા કોઈ પણ રકમ આપી નથી મીટરની આગળ એક પણ રકમ નથી આપી એટલે ખરેખર હોય કેટલા કાંઈ ન હોય તો 1 મીટર છે એકનો ભાગાકાર ભાવની સાથે કરો તો કાંઈ ફરક પડવાનો છે નહીં એટલે આમાં શું થશે આ આ ચોથી જે વસ્તુ છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી સપોઝ અહીંયા આપણે એમ માનીએ કે અહીંયા 2 મીટર એવું આપ્યું તો આપણે શું કરવું પડે આ બંને ભાવનો ભાગાકાર કોની સાથે કરવો પડે 2ની સાથે પણ અહીંયા એવું આપેલું નથી એટલે આ જે બાબત છે એની અંદર આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી ભાવ અને જથ્થો બેઠે બેઠે એમનો લખી નાખવાનો છે તો હવે વસ્તુ આપણે અહીં લખશું મીટર માટે પહેલા આપણે લખીએ ભાવની અંદર તો ભાવ તમને આપેલો છે કેટલો તો કે 14.25 આધાર વર્ષ માટે અને 15 છે ચાલુ વર્ષ માટે ત્યારબાદ આપણે જોઈએ તો જથ્થાની અંદર વાત કરીએ આધાર વર્ષ માટે છે 15 મીટર અને
चालू वर्ष माटे आप्या छे 25 मीटर એટલે આની અંદર કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય ત્યાર પછી ઈ બિંદુ ઈ વસ્તુ માટે જોઈએ કે જેમાં તમને એકમ આપેલું છે લીટર જથ્થાની અંદર જોવો તો ન્યાય આપ્યા છે 18 લીટર અને આપ્યા છે 30 લીટર જ્યારે ભાવ જે આપ્યો છે એ 32 અને 37 32 અને 37 હવે અહીંયા તમે જોશો લીટર 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 એકમ પ્રમાણે સરખા છે એકમ ત્રણે સરખા હોય તો ફેરફાર કોનામાં થાય તો કે ભાવની અંદર પણ અહીંયા તમે જુઓ લીટરની આ એક પણ સંખ્યા આગળ આપેલી નથી એક પણ સંખ્યા ન હોય એટલે આની અંદર પણ કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં મીટર અને ભાવ અને જથ્થો બંને આપણે એમનામ એમ લખી જ નાખવાનું છે તો અહીં એ વસ્તુ પણ આપણે લખી નાખી અહીંયા પહેલા ભાવની વાત કરીએ તો ભાવ તમને આપ્યો છે 32 આધાર વર્ષ માટે અને જથ્થો આપ્યો છે 18 લીટર એજ વસ્તુ આપણે લખીએ ભાવ આપ્યો છે 36 અને 30 લીટર છેલ્લી જે બાબત છે કે જેમાં તમને આપ્યું છે ડઝન એની અંદર આપણે સમજીશું ડઝન આપેલું છે એકમ તરીકે અને ભાવ આપ્યો જથ્થો જે આપ્યો છે કેટલો આપ્યો છે કે 8 નમ અને 10 નમ અને ભાવ આપેલો છે 30 અને 36 હવે આ જે છે ડઝન વાળી બાબત છે તમે બે રીતે એપ્લાય કરી શકો ડઝન જે છે એકમ ડઝન અહીંયા આપ્યું છે અહીંયા કેટલા આપ્યા છે તો કે નંગમાં એકમ તરીકે નંગ આપ્યું છે એટલે આપણે અગાઉ ગ્રામમાં જોયું કે તમે આને ભાગાકાર કરી શકો 12 ની સાથે કન્વર્ટ કરવા ડઝનમાં પણ આને એક સરળ કરવું હોય તો આપણે સૌ જાણીએ છીએ એમ કે ડઝન જ્યારે આવે તો આપણે ખબર છે કે ડઝન એટલે કેટલા થશે તો કે 12 નંગ એટલે શું થઈ ગયું ત્રણે જગ્યાએ એકમ સરખા થઈ ગયા અહીંયા પણ નંગમાં જથ્થો આપેલો છે એકમ આપેલો છે અહીંયા બધી જગ્યાએ જથ્થો કેમાં આપેલો છે તો કે નંગમાં જ છે આ ડઝન જે છે હવે ક્વિન્ટલની જેમ ક્વિન્ટલને આપણે શેમાં કન્વર્ટ કરી નાખ્યું હતું કે 100 કેજીમાં તો આપણે એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરવાની છે ડઝન જે આવ્યા છે એને કેમાં લખી નાખવાના 12 નંગમાં કે જેથી તમારા બધા એકમ સરખા થઈ જાય અને જો એકમ સરખા થઈ જાય તો આપણે આ 12 નો ભાગાકાર કોની સાથે કરવાનો 30 ની સાથે અને 36 ની સાથે એટલે ફેરફાર કોનામાં થશે ભાવની અંદર ફેરફાર થશે એ વસ્તુ આપણે અહીં લખશું ડઝન જે છે ત્યાં સાઈડમાં લખી નાખવાનું 12 નું જથ્થો એ નહીં રહેશે ભાવ આપણે ફેરફાર કરવો પડશે ભાવની અંદર આપણે વાત કરીએ તો પેલા 30 નો ભાગાકાર કોની સાથે 12 ની સાથે 30 ભાગ્યા 12 કરશું એટલે જવાબ આવશે 2.5 2.5 ભાવ આધાર જે જથ્થો જે છે એમનો રહેશે 8 નમ જથ્થો આપણે એમનો રાખવાનો છે ફરી પાછો આ ભાવની અંદર ફેરફાર 36 નો ભાગાકાર 12 ની સાથે 12 તેરી 36 એટલે 3 અને 10 નમ જે છે એમનો લખાશે તો આટલું કર્યા પછી આપણે આ રકમ તૈયાર એટલે હવે આપણે બે કોલમ જે બનાવવાના છે કયા 1000 અને 1101 એટલે કે લાસ્ટ સ્ક્વેર માટેના બે કોલમ અને પાસે માટેના બે કોલમ આટલું જે ફેરફાર છે એ મેઇન મેઇન વસ્તુ છે જો ફેરફાર તમને સમજાશે તો જ તમે આગળ દાખલો ભણી શકશો એક પણ જગ્યાએ ફેરફારમાં જો તમે ભૂલ કરી તો સમજી લેવાનું કે તમારા મોસ્ટ ઓફ બધા માર્ક જશે કારણ કે જો એક ભૂલ આવશે તો તમારા ગુણાકાર સરવાળા બધું ખોટું આવશે અને તમારો જે સૂચકાંક છે એ સૂચકાંક પણ કેવો આવશે ખોટો જ આવશે આને આધારે આપણે જે કોલમ તૈયાર કરવાના છે એની આપણે ગણતરી સમજી લઈએ પહેલું આવશે 1000 માટે 1000 ને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ તે શું લખાય 10 અને 00 એટલે એ ઉપર લખી નાખવાનું શું તો કે p અને q અહીંયા પણ લખાશે p અને q ત્યાર પછીનું આપણું જે કોલમ તૈયાર કરવાના હોય છે 1101 એટલે લખાશે 11 પહેલા p q અને પછી આવશે 01 એટલે p અને q એટલે આ તમારા ચાર કોલમ તૈયાર કરવાના છે આપણે 1 બાય 1 ગુણાકાર જોતા જઈએ અને ગુણાકારને આધારે આપણે બધી ગણતરીઓ કરવાની રહેશે તો સૌ પ્રથમ આપણે જોશું પહેલા P1 અને Q0 એનો ગુણાકાર આપણે જોઈએ P1 અને Q0 P1 એટલે કે 22 Q0 એટલે 5 તો પહેલું આવશે 22 ગુણ્યા 5 એટલે અહીંયા જવાબ આવશે 110 ત્યાર પછી 7 નો ગુણાકાર 10 ની સાથે એટલે 70 75 નો ગુણાકાર 1.2 ની સાથે એના જવાબ આવશે 90 15 નો ગુણાકાર 15 ની સાથે એટલે 15 નો વર્ગ થઈ જાય 225 36 નો ગુણાકાર 18 ની સાથે તો ન્યા જવાબ આવશે 648
અને ત્યાર પછી છે 8 તેરી ને 24 8 નો ગુણાકાર 3 ની સાથે તો આ જે છે આ બે કોલમનો આપણે ગુણાકાર કર્યો એનો સરવાળો જોઈ લઈએ 110 70 90 225 648 અને 24 નો જવાબ આવશે 1167 ત્યાર પછીના બીજા બે કોલમ છે P0 20 એટલે આ બંને નો ગુણાકાર 15 5 અને 75 5 ગુણ્યા 10 એટલે 50 60 ગુણ્યા 1.2 એટલે જવાબ આવશે 72 14.25 એનો ગુણાકાર 15 ની સાથે તો જવાબ આવશે 213.75 ત્યારબાદ 32 નો ગુણાકાર 18 ની સાથે 576 અને છેલ્લું છે 2.5 એને ગુણ્યા 8 તો જવાબ આવશે 20 હવે એનો આપણે સરવાળો કરીએ 75 વત્તા 50 72 213.75 576 અને 20 તો જવાબ આવશે 213.75 576 અને 20 તો જવાબ આવે છે 1006.75 ત્યારબાદ આગળની આપણે વાત કરીએ P1 અને Q1 એની અંદર આ બંનેનો ગુણાકાર 22 ગુણ્યા 8 તો જવાબ આવશે 176 ત્યારબાદ 15 17 105 ત્યારબાદ છે 75 ગુણ્યા 2 150 25 ગુણ્યા 15 375 36 ગુણ્યા 30 1080 અને 3 ગુણ્યા 10 એટલે 30 એનો સરવાળો કરીએ 176 વત્તા 105 વત્તા 150 375 1080 અને 30 તો 1916 અને છેલ્લા હંમેશા આપણે અગાઉ ચર્ચા કરીએ છેલ્લા કોલમના ગુણાકારમાં ખાસ ધ્યાન રાખવાનું છે P0 આધાર વર્ષનો ભાગ અને ચાલુ વર્ષનો જથ્થો 8 ગુણ્યા 15 120 પછી છે 5 ગુણ્યા 15 15 પંચાને 75 60 ગુણ્યા 2 એટલે 120 25 અને ગુણ્યા 14.25 356.25 32 અને ગુણ્યા 30 960 અને 10 અને ગુણ્યા 2.5 એટલે 25 એનો આપણે સરવાળો જોઈ લઈએ 120 વત્તા 75 વત્તા 120 વત્તા 356.25 960 25 600 ને 1600 ને 56.25 1656.25 તો આ બધા આપણા અહીંયા સરવાળા થઈ ગયા છે આને આધારે આપણે 3 સૂચકાંક મેળવવાના છે લાસ્ટ પેર પાસે અને વિષય તો સૌપ્રથમ આપણે લાસ્ટ પેર ની ગણતરી અહીંયા કરશું નીચે અહીં ગણતરી કરીએ છીએ પહેલા લાસ્ટ પેર માટે ડાયરેક્ટ સૂત્ર IF = પહેલા બે કોલમ 1000 P1 Q0 એના છેદમાં સિગ્મા P0 Q0 એને ગુણ્યા 100 બંનેના સરવાળા તમારી પાસે છે 1167 એને ભાગ્યા 1006.75 એને ગુણ્યા 100 ડાયરેક્ટ ફાઇનલ આન્સર હું અહીં લખીશ 1167 એને ભાગ્યા 1006.75 એને ગુણ્યા 100 એ જવાબ આવશે 115.92 આપણો પહેલો સૂચકાંક લાસ્ટ પેર નો સૂચકાંક 115.92 ત્યારબાદ ત્રીજો સૂચકાંક છે પાસે તો પછીના બે કોલમ જે છે એ 1101 વાળા P1 Q1 એના છેદમાં સિગ્મા P0 Q1 એને ગુણ્યા 100
बने ना कॉलम का सरवाड़ो 1916 एन छेद में 1656.25 इने गुणिया 100 तो यहां आपको आंसर આવશે 1916 एन भाग्या 1656.25 इने गुणिया 100 फाइनल आंसर 115.68 115.68 પાછળનો સૂત્રકાર અને છેલ્લો જે સૂત્રકાર મેળવવાનો છે ફિશરનો સૂત્રકાર ત્યાં અહીં મેળવશો આપણે IF = √IF × IP લાસ્ટ ટાઈમનો સૂત્રકાર જે છે 115.92 એને ગુણ્યા 115.68 બને ગુણાકાર કરશો 115.92 એને ગુણ્યા 115.68 વર્ગમૂળમાં જવાબ જે આવે છે એનો ડાયરેક્ટ આપણે વર્ગમૂળ લઈ લઈએ તો ફાઇનલ આન્સર આવશે 115.80 115.80 ફાઇનલ આન્સર ગુણાકાર કરી વર્ગમૂળ કાઢ્યા પછી 115.80 115.80 તો આ આપણા માટે ફિશરનો સૂચકાંક પાંચ માર્કનો અગત્યનો દાખલો કહી શકાય ઓકે જેની અંદર તમારે ડાયરેક્ટ બજેટ ફેરફાર જે છે એ કરવાના એક્ઝામિનર સ્ટેપ પણ અગત્યનો છે એટલે ખાસ ધ્યાન રાખજો હવે પછી જે છે આપણે પછીનો જે મેઈન સ્વાધ્યાયની અંદરનો એક દાખલો છે પાંચ માર્કમાં પૂછાઈ શકે એની આપણે શરૂઆત કરીશું ત્યાં સુધી જઈએ